નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ આઠના ગણિત વિષયના પ્રકરણ નંબર ત્રણ એકચલ સુરેખ સમીકરણના સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકના દાખલા નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન આ વીડિયોની અંદર જોઈશું મિત્રો અમારી આ ચેનલ ઉપર ગણિત સહિતના બધા જ વિષયના બધા જ પ્રકારના સોલ્યુશન્સ મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અને અમારા વોટ્સઅપ ગ્રુપમાંથી પણ મળી જશે તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો છે કે બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય હવે જો ચતુષ્કોણ બહિર્મુખ ના હોય તો શું આ ગુણધર્મ લાગુ પડશે એક બહિર્મુખ ના હોય તેવો ચતુષ્કોણ બનાવો અને પ્રયત્ન કરો તો મિત્રો બહિર્મુખ જે ચતુષ્કોણ હોય છે બહિર્મુખ ચતુષ્કોણ તેના બધા જ ખૂણાઓના માપનો સરવાળો ત્રણસો ને સાહીઠ જ થાય ત્યાર પછી એમાં જે બીજો સવાલ હતો એનો ઉત્તર મેળવીએ હવે જો ચતુષ્કોણ બહિર્મુખ ન હોય એટલે કે અંતર્મુખ હોય તો પણ તેના બધા જ ખૂણાના માપનો સરવાળો ત્રણસો ને સાહીઠ અંશ જ થાય જો અહીંયા આપણે એક ચતુષ્કોણ એ બી સીડી લીધો છે આ અંતર્મુખ ચતુષ્કોણ છે હવે અંતર્મુખ ચતુષ્કોણના બધા જ ખૂણાઓના માપના સરવાળા દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો જો માપ ખૂણો એ માપ ખૂણો બી માપ ખૂણો સી માપ ખૂણો ડી હવે એમાં કિંમત મૂકી દઈએ તો એની કિંમત ચાલીસ છે બીની છે પંચાવન માપખૂણો સીની કિંમત છે પાંત્રીસ અને માપખૂણા ડીની કિંમત છે બસો ત્રીસ જો ચારેય ખૂણાઓના માપનો સરવાળો કરીશું તો જવાબ આવશે ત્રણસો ને સાહીઠ એટલે આપણે એવું કહી શકીએ કે ચતુષ્કોણ બહિર્મુખ હોય કે અંતર્મુખ હોય તેના ચારેય ખૂણાઓના માપનો સરવાળો ત્રણસો સાહીઠ અંશ થાય મિત્રો ફરી મળીશું આપણે દાખલા નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે દોસ્તો આપણી આ ચેનલ ઉપર ગણિત સહિતના બધા જ પ્રકારના જે સોલ્યુશન્સ છે તે મૂકવામાં આવે છે અને આપણા વોટ્સઅપ ગ્રુપ ઉપર પણ તેને નિયમિત રીતે મૂકવામાં આવે છે જે બંનેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાજો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને હા સરસ મજાની કમેન્ટ આપવાનું ભૂલશો નહીં જો દાખલામાં કંઈ સમજ ન પડી હોય તો પણ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો